પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. હવે પાઠનો ભાવાર્થ જોઈશું. એક ગરીબ વિધવા કુટુંબમાં ભણતરનું મહત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે. કે એક ગરીબ જે વિધવા કુટુંબમાં જે માં હોય છે તેનું મહત્વ સમજીને કે ભણતરનું મહત્વ શું છે તે સમજીને મહેનત મજૂરી કરે છે અને પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે. જે દીકરો ભણતરથી આગળ વધીને અનેક હોટલોનો માલિક બને છે ને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુટુંબમાંના બોલ પર પોતાના વતન અને ગામ આવી શાળાઓ પટાવે છે. અયપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે માં, આખું જીવન દુઃખો સહન કર્યા છે તો હવે સોનાના જેવડા દાગીના ઘડવવા હોય તેટલા ઘડાવ. તો કુટુંબમાં જવાબ આપે છે, બેટા 100 ટચનું સોનું ઘરેનું તો એક જ છે, તે છે ભણતર. આમ આ વાર્તામાં ભણતરનું મહત્વ રજૂ થયું છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ પ્રસંગ સંભારણાની સફરમાંથી લેવામાં આવેલો આ પાઠ છે. હવે આપણે પાઠ જોઈશું. તમારી બુકમાં આપેલો પેજ નંબર 76 અને 77 પરનો પાઠ જોઈએ. ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવા જેવી હોય છે. કે એ જોવી હોય તો આપણે ક્યાં જવું પડે? ગામડામાં જવું પડે. અતિથિ દેવો ભવ, અતિથિને દેવ સમાન ગણવામાં આવ્યું છે. કે અતિથિ, અતિથિ એટલે મહેમાન, મહેમાનને દેવ સ્વરૂપ ગણવામાં આવે છે. અને આ ભાવના ગામડાઓમાં જ વધુ જોવા મળે છે, શહેરમાં જોવા મળતી નથી. જેમ ખોટું વધારે ગરીબ એમ એ ભાવના વધારે મજબૂત. તમે જોશો કે ગરીબ, ગરીબ એટલે નિર્ધન, ખોડું, ખોડું એટલે કોલી, જે નાનું ઓડો હોય તે કોલી, નાનો ઓડો. કે જેમ ખોડું નાનું માટીની ભીંતો વાળું એક ઓડો, તેને ખોડું કહેવામાં આવે છે. કે જેમ ખોડું વધારે ગરીબ તેમ તે ભાવના વધારે મજબૂત હોય. ગરીબ માણસોમાં અતિથિ સત્કારની ભાવના વધારે હોય. શ્રીમંત એટલે કે જે ધનવાન લોકો હોય તે તો મહેમાનને જોતા જ બારણા બંધ કરી દે છે અને શહેરમાં તો વધુ જાણે ઓળખતા પણ ન હોય તેવી તેમની સ્થિતિ હોય છે. આમ જો અતિથિ સત્કાર માનવો હોય તો ગરીબ અને ગરીબ વર્ગ અને ગામડાઓમાં તે વધુ જોવા મળે છે. એમ એ ભાવના વધારે મજબૂત હોય છે. બરોબર પ્રેમ અને આદર સત્કાર મળે છે. બરોબર પ્રેમ આદર સત્કાર, કે જ્યાં ગરીબી વધુ હોય ત્યાં આદર ભાવ આદર સત્કાર વધારે મળે છે. ખરો આનંદ તો એ વાતનો હોય કે સામે એ સાચુકલા માનવીઓને કંઈ અપેક્ષા ન હોય. કે વળી મહેમાન આવે અને તેમને ખવડાવે, પીવડાવે, ચા નાસ્તો કરાવે, તેમની મહેમાન ગતિ કરે, પણ ખરો આનંદ એમને એ વાતનો હોય કે તે સાચુકલા એટલે કે એકદમ સાચા હોય અને એ માનવીઓમાં સામે કંઈક મેળવવાની અપેક્ષા કાંઈ ન હોય. કે સામે એ વ્યક્તિ મને શું આપશે એવી ભાવના તેમનામાં સહેજ પણ હોતી નથી. એક વાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી. લેખિકા સુધામૂર્તિ જે હોય છે તે કનારા નામનો જિલ્લો છે ત્યાં નાનકડું એક રૂપકડા ગામે શાળાના સમારંભ, સમારંભ એટલે કે સભામાં હાજરી આપવા જાય છે. અરબી સમુદ્રના કાંઠે આવેલ ગામ છે. અરબી સમુદ્ર, સમુદ્ર એ દરિયો, રત્નાકર સમાનાર્થી શબ્દ છે. કે અરબી સમુદ્રના કાંઠે, કાંઠે એટલે કે કિનારો, ગામે સાવ ઠંડુ અને કાળ જાણે થંભી ગયું હોય, જાણે કે અહીંયા બધું જ થંભી ગયું હોય ત્યારે ભગવાને ફુરસદે ભળ્યું હોય તેવું લીલું છમ છેવાડાનું ગામ કેવું સરસ
ભાડે મકાન રાખીને રહેતા હતા, રૂમમાં રહેતા હતા. તેથી તેમણે મને ધીમેથી કહ્યું, મેડમ, આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા અને સજ્જન છે. શું કહે છે કે આ શાળાના જે ચેરમેન હોય છે તે અને મુખ્ય દાતા, દાતા એટલે કે દાન આપનાર જે વ્યક્તિ છે તે કે ભલા અને સજ્જન છે. સજ્જન એટલે કે સારા માણસ છે. આપને તેમના ઘરે રહેવું ભાવશે. પ્રશ્ન પૂછે છે કે તમે હોટલ રોકાણ માટે કોઈ હોટલ તો હતી નહીં, એટલે એમને રસ્તો બતાવે છે કે અહીંયા આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા અને સજ્જન છે, તેમને ત્યાં તમે રહેશો. એવો પ્રશ્ન પૂછે છે કે હવે એમને ફાવશે. આજે વરસાદ ઘણો છે. હવે નદીમાં તો ઘોડા પૂર ઉમટ્યા છે. નદીમાં ઘોડા પૂર ઉમટ્યા એટલે કે ભારે પૂર આવ્યા છે. એટલે આજની રાત તો આપણે અહીંયા જ રોકાવું પડશે. આપ શહેરમાં જઈ શકશો નહીં. તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું કેવું અડવું તો લાગે, પણ બીજો કોઈ વિકલ્પ જ ન હતો. શું કહે છે? તદ્દન અજાણ્યા. અજાણ્યા એટલે કે અપરિચિત માણસ. અપરિચિત માણસ સાથે કે કુટુંબ જોડે રહેવું અડવું તો લાગે, એટલે કે વિચિત્ર તો લાગે, પણ એના વિશે એના માટે કોઈ બીજો વિકલ્પ જ ન હતો. એટલે કે ગમે તે એક જ વિકલ્પ પસંદ કરવાનો હતો, એના સિવાય કોઈ બીજો ઉપાય ન હતો. એવામાં તો શાળાના ચેરમેન શ્રી અયપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચકી ઊંચી પકડીને આવી પહોંચ્યા. કે શાળાના ચેરમેન જે અયપ્પા હોય છે તે એક હાથમાં મોટી કાળી છત્રી લઈને આવે છે અને હાથમાં લુંગી પહેર સોરી હાથમાં છત્રી છે અને બીજા હાથે લુંગી પકડી છે અને ઊંચા કપડાં પહેરીને આવે છે. તેમણે હું તેમની સાથે તેમના ઘરે પહોંચી. હવે ઘર ઘણું જ વિશાળ હતું. વિશાળ એટલે મોટું. અયપ્પાનું ઘર હતું તે બહુ જ વિશાળ હોય છે, એટલે કે મોટું હોય છે. તદ્દન સાદું છતાંય સગવડવાળું, એકદમ સાદું સિમ્પલ મકાન હોય છે, પરંતુ સગવડ બધી જ હોય છે. કોઈ ઠાઠ ભપ્પો નહીં, દેખાવ નહીં, ઠાઠ ભપ્પો નહીં. એક તરફ મોટો કોઠાર હતો. કોઠાર અનાજ ભરવાનું જે કોટી હોય છે, પહેલાંના જમાનામાં અન્નનો વધારે સંગ્રહ કરતા તેથી મોટા મોટા કોઠાર રાખવામાં આવતા. એટલે કે એક તરફ મોટો કોઠાર હતો તથા ઘરની પછવાડે નારિયેળ તથા વાડીમાં ઉગતા શાકભાજીને સંઘરવા માટેની કુંડી હતી. ઘરની પછવાડે પાછળનો જે ભાગ હોય છે તે વાડામાં એમણે અયપ્પા એ જે નારિયેળ હતા અને શાકભાજી ઉછેરતા હતા તે શાકભાજીનો સંગ્રહ કરવા માટે એક કુંડી બનાવી હતી. મેંગ્લોરી નળિયાની છત, મેંગ્લોરી જે વિલાયતી નળિયા હોય છે તેની છત અને ઘરની ફરસ લાલ ચટક રેડ. ઘરનું જે તળિયું હોય, તળિયું હોય છે તે એકદમ લાલ ચટક હોય છે. હવે એને ઓક્સાઇડની જેવું હવે વરસાદ એવો સાંભળેલા ધાર પડતો કે પગની પાણી પર પથરાની નાંફક પૂરા વાળતા હતા. વરસાદ એવો સાંભળેલા ધાર, સાંભળેલા ધાર એટલે કે સાંભળેલાની ધાર જેવો મુસળધાર વરસાદ પડતો હતો. હવે અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ અયપ્પાની પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા. ઘરમાં જેવો પ્રવેશ કરે છે ત્યારે અયપ્પાની પત્ની જે હોય છે તે અતિથિ દેવો ભવ, મહેમાનનું સ્વાગત કરવા, અતિથિને દેવ માનવા, તેમને સત્કારવા માટે આવી પહોંચે છે. 60 વર્ષના ખૂબ જ ભાવુક ભદ્ર સન્નારી જણાવ્યા. 60 વર્ષના એટલે 60 વર્ષના ભાવુક ભદ્ર સન્નારી જણાયા. હાથમાં કોરો ટુવાલ, કોરો ટુવાલ રૂમાલ આપે છે અને તેમના મધુરા સ્મિતથી તેમણે મને પળભરમાં જ વશ કરી લીધા. મધુરા સ્મિત, સ્મિત એટલે હાસ્ય, કે એમનું એવું મધુર સ્મિત કર્યું કે પળભરમાં એટલે કે ક્ષણ ભારમાં જ એમને પોતાના કરી લીધા, પોતાની વશમાં કરી લીધા. મને કહે, બહેન જરા દિલ રૂચી નાખો. દિલ, દિલ હસ્વય એટલે દિલ એટલે શરીર, એટલે કહે છે અને દિલ અને દ હોય દિલ, દિલ એટલે હૃદય, અહીંયા દિલ છે. હસ્વય દિલ એટલે કે શું કહે છે, તમારું શરીર ઊંચી નાખો. જમવાની હજુ અડધો કલાકની વાત છે. શું કહે છે કે જમવા માટે હજી અડધો કલાકની વાત છે. તમારી બેગ અંદર રૂમમાં છે. તમારી બેગ, બેગ એટલે જે કપડાનો થેલો હોય છે તે અંદર રૂમમાં છે. હું ફ્રેશ થઈ
તેમાં જમવાનું પીરસવામાં આવ્યું. અમે સામે ચટાઈઓ પર બેસી ગયા. હવે એકબીજા સામે સામે ચટાઈ એટલે કે સાગરી પર બેસી ગયા. રસોઈઓ અમારા ભાણામાં વારાફરતી વ્યંજનો પીરસતો હતો. ઘરમાં રસોઈઓ રસોઈ બનાવવા માટે જે રાખવામાં આવેલું છે તે રસોઈઓ તે વ્યંજન વ્યંજન એટલે કે વિવિધ વાનગીઓ પીરસવા લાગ્યા. વાનગીઓનું વૈવિધ્ય એટલું બધું હતું, વાનગી એટલી બધી વૈવિધ્ય એટલે કેટલી બધી વાનગી બનાવવામાં આવી હતી કે મને તો મૂંઝારો થઈ ગયો કે ક્યાંથી શરૂઆત કરવી, એટલી બધી આઈટમ બનાવી હતી. આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો હતા. શું કે છે? આ તો સાક્ષાત એટલે કે મૂર્તિરૂપ, સાક્ષાત એટલે કે મૂર્તિરૂપ અન્નપૂર્ણાનો અવતાર. અન્નપૂર્ણા એટલે અન્ન આપનારી દેવી. અન્નપૂર્ણા તે અવતાર, અવતાર એટલે કે જાણે કે સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર જોઈ લો. મને મારા બા યાદ આવી ગયા. દેખીકાને એમના બા યાદ આવે છે. મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં હતો. લેખિકાનો ઉતારો હતો તે ક્યાં હતો? પહેલે માળે જ્યાં ગેસ્ટ રૂમ હતો ત્યાં હતો. પણ જમ્યા પછી મેં બા સાથે વાતો માંડી. લેખિકાને અતિથિ સત્કારમાં જે ગેસ્ટ માટેનું રૂમ હોય છે તે ઉપર હોય છે, પરંતુ જમ્યા પછી બા સાથે બેસે છે એટલે વાતો માંડી. એટલે બા મને કહે છે કે ઉપલા માળે એકલા સુવા કરતા મારી સાથે સુઈ જાવી. બાયરને શું કહ્યું? એકલા ઉપર તું ઉપરના માળે તું એકલી સુઈ જઈશ, એના કરતાં અહીંયા મારી સાથે સુઈ જાવી. અલગ મલગની વાતો કરતા નીંદર એ વહેલી આવશે. અલગ મલગની એટલે કે જાત જાતની વાતો કરતા નીંદર આવે એટલે કે ઊંઘ આવશે. મને પણ તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયું. એમને પણ એમની સાથે લાગણીનો તંતુ જે હૃદયથી ઉત્પન્ન થયેલો હોય છે તે બંનેને એકબીજા સાથે મળી જાય છે. મેં જરા આડે પડખે તેમને પૂછ્યું. આડે પડખે એટલે કે જમ્યા પછી રાત્રે સુઈ જાય છે ત્યારે પડખું ફેરવે છે. પૂછ્યું, બા તમારી વાતો પરથી તો તમે તો એ જમાનાના ભણેલા હો તેવું લાગે છે. વાતો કરે છે પરંતુ શું કહે છે કે તમે તો એ જમાનામાં ભણેલા હો તેવું લાગે છે. કુટુંબમાં એ નિશાસો નાખ્યો. નિશાસા સાથે નિરાશા સાથે કહ્યું, ના રે બેન, અમે તો બહુ જ ગરીબ. બહુ બહુ તળપદો શબ્દ છે. બાળિકાનો બે માત્ર બહુ, બહુ એટલે એનું શુદ્ધ રૂપ થશે બહુ જ. અહીંયા કહે છે, નારે બેન, અમે તો બહુ જ ગરીબ. હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં માળી સાથે મજૂરીએ જતી અને ભણવાનો તો બહુ અભરખો હતો. શું કે છે? નાનપણ. નાનપણ એટલે બાળપણ. શૈશવ સમાનાર્થી શબ્દ છે કે નાનપણથી એટલે કે બાળપણથી જ એક નિશાળના સાહેબ જે હતા તેના બાગમાં, બાગ વન બગીચો સમાનાર્થી શબ્દ છે કે માળી એટલે કે બાગમાં જે કામ કરનાર માણસ છે તેને માળી કહેવાય, તે સાથે મજૂરીએ જતી અને ભણવાનો તો બહુ અભરખો હતો. અભરખો હતો એટલે કે ઈચ્છા હતી, કોળ હતા, અરમાણ હતા. સમાનાર્થી છે અભરખો એટલે ઈચ્છા, અરમાણ. મારા બાપાએ પછી તો મને નાની જ પૈણાવી દીધી. કે શું કે છે? મારા બાપાએ, બાપાએ એટલે કે એના પિતાજીએ પૈણાવી. પણ એ બે માત્ર પૈણાવી તળપદો શબ્દ છે. એનું શુદ્ધ રૂપ થશે પરણાવું. એટલે કે નાની જ પૈણાવી દીધી હતી એટલે આ દીકરો નાનપણમાં જ જન્મ્યો. દીકરો પણ નાના હતા ઉંમરમાં ત્યારે જ જન્મ્યો. ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું ભલે અભણ રહી પણ ભાયક માને ભણાવીશ. મનમાં ગાંઠ વાળવી રૂઢિપ્રયોગ છે. દ્રઢ નિશ્ચય કરો કે દ્રઢ નિશ્ચય કરી લે છે કે હું ભલે અભણ રહી પણ આ અયપ પાને તો હું ભણાવીશ. મેને મારા વરે અને સારું ભણતર આપવા માટે એ જમાનામાં કુટુંબની યોજન અપનાવી કે અયપ્પાને ભણાવવા માટે કુટુંબમાં અને તેના પતિ એનો શું કહે છે કે મેને મારા વરે કુટુંબ નિયોજન એટલે કે બાળક એક જ બાળક સારું અને એને જ ભણાવી ભણાવીને બહુ સરસ મોટો માણસ બનાવીશું એટલે એ જમાનામાં એમને કુટુંબ નિયોજન અપનાવે. બહુ પસ્તાર ભેળો કરીએ તો એકેમાં ભલીવાર ન આવે એ ખરું ને? પ્રશ્ન પૂછે છે કે બહુ પસ્તાર, પસ્તાર એટલે કે સંતાન, ભેળો એટલે કે ભેગો કરીએ તો એકેમાં ભલીવાર તો ન આવે. એકે એટલે કે એક પણમાં ભલીવાર ન આવે એટલે કે વધારે બાળકો હોય તો બધાને વધુ
આટલી વાત કેટલી સાચી છે, મેને મારા વરે મહેનત કરવા માંડી, મે એ ઉત્તમમાં છે તે અને તેમના વરે મહેનત, મહેનત તળપદો શબ્દ છે, એનો શિષ્ટ રૂપ થશે મહેનત, એટલે કહે છે મહેનત જે શ્રમ એનો સમાનાર્થી શબ્દ થશે શ્રમ, કે કરવા માંડી પણ દેવનું કરવું તે આ હયાતમાં 5 વર્ષનો થયો ત્યારે એમને એ રૂપ આવ્યું, 5 વર્ષનું, વર્ષ એટલે વર્ષ, કે 5 વર્ષનો હયાપા જ મને 5 વર્ષનો હતો ત્યારે તેને એરુ આવડ્યો, એરુ એટલે શાપ, આવડ્યો એટલે કરડવો, કે એમને શાપ કર્યો અને સાપ એવો ઝેરી હતો કે પાણી માંગવાય ન રહ્યા, સાપમાં ઝેર એટલું બધું હતું કે ડંસતાની સાથે જ પાણી માંગવા ન રહ્યા એટલે કે તરત જ મૃત્યુ પામ્યા, બચી પણ ન શક્યા, તોય મેં એમને વચન દીધું કે એમને વચન દીધું તમ તમારે ચિંત્યા કરશો માં, ચિંત્યા ચિંતા કે તમ તમારે એ મૃત્યુ પામે છે છતાં તેમને વચન આપે છે કે તમે ચિંતા કરશો માં એટલે કે નહીં, એક ભવમાં બે ભવ નહીં કરો, એટલે કે એક ભવમાં બે ભવ નહીં કરો એટલે કે હું બીજા લગ્ન નહીં કરું અને મારા અયપ્પાને ભણાવીશ, એટલે એક ભવમાં બે ભવ નહીં કરું, ગગાને ભણાવીશ ને પગ પર થાય એવો તૈયાર કરીશ, શું કહે છે કે હું એને પગ પર એટલે કે એને સારો ભણાવી ગણાવી અને પોતાને આપે કમાય તેવો કરીશ, બાને ગળે ડૂમો બાજ્યો, રડી પડ્યા બા એમને ડૂમો બાજ્યો, એટલે મેં ઊભા થઈને કુતમ્માને પાણી આપ્યું, લેખિકા ઊભા થાય છે અને કુતમ્માને પાણી આપે છે, બા સહેજ સ્વસ્થ થઈને કહે છે, બા હવે થોડા સ્વસ્થ થાય છે અને કહે છે મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો, બા કહે છે કુતમ્મા કહે છે કે મારો દીકરો બહુ હોશિયાર કુશળ નિપુણ નીકળ્યો, કે 12 વર્ષનો થયો ત્યારે મુંબઈ ઉઠ્યો, તે જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તે મુંબઈ રવાના થયો અને મને જતા જતા કહે માં તું ચિંતા ન કરીશ, ભણવા માટે જાય છે અને કહે છે કે તું ચિંતા ન કરીશ હું ચોક્કસ ભણીશ, ત્યાં એને હોટલમાં કપ્રકાબી વિછળવાની નોકરી, એક બાજુ નોકરી કરે છે, કપ્રકાબી વિછળવાની એટલે કે ધોવાની નોકરી મળી ગઈ, ધીરે ધીરે શેઠનો વિશ્વાસ શીખી લીધો અને એટલે શેઠે ચાય કામ તરીકે આજુબાજુની ઓફિસોમાં એટલી ફેરવતો કરી લીધો, હવે એ રકામી કપરકામી વિછળતો હતો પરંતુ શેઠને વિશ્વાસ આવતા તેને ચાય પાવ એટલે કે ચાય અને પાવ આપવા માટે આજુબાજુ જે ઓફિસો હોય છે તે ઓફિસોમાં એટલી ફેરવતો કરી દીધો, બક્ષીસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોગા વીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું, બક્ષીસ બક્ષીસ એટલે કે જે ભેટ મળતી તે અને પગારની રકમ ભેગી કરીને રાત્રિ શાળા જે મોગા વીરા નામની જે રાત્રિ શાળા હતી ત્યાં તેમણે ભણવાનું ચાલુ રાખ્યું, ત્યાંથી જ મેટ્રિક પાસ થયો, કે ત્યાં જે શાળામાં રાત્રિ શાળામાં ભણતા હતા ત્યાં જ મેટ્રિક પાસ થયો, ટકા સારા આવ્યા એટલે હોટલના માલિકે અને ક્લાર્ક તરીકે રાખી લીધો, હવે 10મામાં એમના ટકા સારા આવ્યા એટલે હોટલના માલિકે તેમને ક્લાર્ક તરીકેની નોકરી આપી દીધી અને નોકરીની નિરાશ થઈ એટલે રાતની કોલેજમાં નામ લખાવ્યું, હવે કોલેજ પતાવીને તરત જ મુંબઈમાં હોટેલ ચાલુ કરી, હવે એ કોલેજ પતાવે કોલેજનું ભણવાનું પૂર્ણ થઈ જાય છે એટલે મુંબઈમાં હોટલનો ધંધો એમણે શરૂ કર્યો, 12 વર્ષ એક જ હોટલમાં કામ કરીને તેમને બધો જ હુનર શીખી ગયેલા અને જૂના શેઠે જ અમારી હોટલનું ઉદ્ઘાટન કરેલું, આજે અમારે ઘર જેવા સફળ છે, જે અયપ્પા હોય છે તે જે હોટલમાં હુનર અને કળા એમણે શીખેલા, હુનર એટલે કે કળા વ્યવસાય તે શીખી ગયેલા એ જ હોટલના જે માલિક હોય છે તે એમની હોટલનું ઉદ્ઘાટન કરવા માટે આવે છે અને આજે એ અમારે ત્યાં ઘર જેવા સંબંધ છે, તો બા અયપ્પા અહીં ગામડે કેમ રહે છે, પ્રશ્ન પૂછે છે કે અયપ્પા અહીં ગામડે કેમ રહે છે, કુતમ્માના ભરાવદાર મોં પર શીરું સ્મિત રેલાયું, તેમનો ગર્વ અછતો અછતો ન રહ્યો, મને કહે પછી તો અયપ્પાને મુંબઈમાં ઘણી હોટલો ખોલી, એ મને ત્યાં બોલાવી લીધી પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોઠ્યું, હું તો આ ધરતીની પેદાશ, મને મારા દેશ અને મારા પરાગની ભાષા વગર મુંબઈમાં
પરંતુ માતાને ત્યાં ન ફાવ્યો. ઘોંઘાટ ભરેલી વસ્તીમાં તેમને ફાવતું નથી અને તે પોતાના વતનમાં પરત આવે છે. તો વિદ્યાર્થી